वडोदरा જિલ્લાના કરજણ તાલુકાના ઉરદ ગામની સીમમાં વણઝારી વાવ સાથે એક અનોખી રસપ્રદ ગાથા જોડાયેલી છે। દંતકથા મુજબ આજથી 5 સદી અગાઉ ઉરદ ગામની સીમમાંથી વણઝાર જ્ઞાતિની જાન લગ્ન પ્રસંગમાંથી પડક પડી રહી હતી ત્યારે નવવધુને પાણીની તરસ લાગી હતી। નવવધુએ પાણી માંગતા તેના પતિએ તેને તોવા માણ્યો હતો કે અહીં તારા પિતાએ કોઈ કૂવો નથી ખોદાવ્યો કે તને પાણી આપું। નવવધુ હાથ ઉપર ઉતરી અને જ્યાં સુધી મને પાણી નહીં મળે ત્યાં સુધી હું અહીં જ બેસી રહીશ તેવી હાથ પકડી હતી। 800 થી 900 વર્ષ પુરાણી વાવ છે। અમે વણઝારી લોકો અહીં આગળ જાન લઈને જતા હતા, જાન લઈને જતા હતા, છોકરીને તરસ લાગી બહુને, એટલે તરસ લાગી એટલે એને હાહડાને એવું કીધું કે મને તરસ લાગી, તો હાહડા એવું કીધું કે તારા બાપે અહીં વાવ ખોદાયેલી છે, તે છોકરી હટ લઈને બેઠી કે મારા બાપ જાડા વાવ ખોદાવે તારા અહીંથી પાણી પીને હટીશ, પાણી પી વાવ ખોદી પાણી પીને પછી એને આમે જે છે આગળ સમાધિ લઈ લીધી। નવવધુને ઘણી સમજાવી પણ તે એકની બે ન થઈ અને હાથ પકડી બેસી રહી। ત્યારબાદ નવવધુના પિતાએ દીકરીની હાથ સામે ઝૂકીને વાવનું નિર્માણ કરાવ્યું હતું। આજે 3 સદી ઉપરાંતનો સમય વીતી ગયો છતાં વણઝારી વાવ અડીખમ ઉભી છે અને આજે પણ નવવધુની સમાધિ પણ ત્યાં નજરે પડી રહી છે। આજે જ્યારે સિમેન્ટ અને કોન્ક્રીટના મકાનો 50 કે 60 વર્ષમાં જ જર્જરિત થઈ જાય છે ત્યારે પ્રાચીન કાળમાં નિર્માણ પામેલી વાવ સદીઓ વીતવા છતાં અડીખમ પ્રમાણે એમ છે કે વર્ષો પહેલા એક વણઝારા ની જાણ જતી હતી અને જ્યારે એ છોકરી પરણીને જતી હતી પોતાના સાસરે ત્યારે એને મેણું મારવામાં આવ્યું હતું કે તારા બાપને કહે કે અહીંયા પાણી અહીં વાવ ખોદાવ, પરંતુ કમ નસીબી એ છે કે વાવની જે જાળવણી થવી જોઈએ તે થઈ નથી। સરકારના પુરાતત્વ ખાતા દ્વારા વાવનું રિનોવેશન કરવામાં આવે તો વાવ એક પર્યટન સ્થળ તરીકે વિકસી શકે એમ છે। એ દીકરીએ અહીંયા ટેક લીધી હતી અને ત્યારબાદ એના પિયર પક્ષે અહીંયા વાવ ખોદાવી હતી, ત્યારથી આ વાવ અહીંયા આજની હાલની તારીખમાં પણ એવી ને એવી સ્થિતિમાં છે અને સરકારની આવકમાં પણ વૃદ્ધિ થાય તો સરકાર દ્વારા આવા ઐતિહાસિક સ્થળોનું વાવને સરકાર તરફથી કોઈક લાભ મળે એવી હું અંતરથી અપેક્ષા રાખું છું। હાલ હું ઉરદ ગ્રામ પંચાયત સરપંચ છું અને આપ મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। રિનોવેશન કરવામાં આવે તેવી સરપંચ તેમજ લોકો દ્વારા પ્રબળ માંગ ઉઠી રહી છે।